છેલ્લા ઘણા સમયથી જીએસટી લાગુ કરવા અંગે થતી મઠામણો હવે પૂરી થઈ અને 1 જુલાઈથી ભારતભરમાં જીએસટી લાગુ પડશે. 5% થી લઈને 28% સુધી જીએસટીના અલગ અલગ દર અલગ અલગ ઇન્ડસ્ટ્રીને લાગુ પડે છે. લક્ઝરીયસ પ્રોડક્ટ્સ પર 28% જીએસટી લાગુ પડશે. સરકારના આ નિર્ણયને થાનગઢ વિસ્તારના સેનેટરી વેર્સ ઉદ્યોગે પણ અયોગ્ય ગણાવ્યો છે. થાનગઢ વિસ્તારના સેનેટરી વેર્સ ઉદ્યોગમાં ઘણા સમયથી મંદી ચાલી રહી છે. એવામાં સરકારશ્રી દ્વારા આ ઉદ્યોગને અણધાર્યા જીએસટીના 28% સ્લેબમાં લેતા આ ઉદ્યોગ બંધ થવાની તૈયારી કરી રહ્યો છે. થાનગઢ વિસ્તારનો સિરામિક ઉદ્યોગ વર્ષોથી ચિનાઈમાંથી અહીં નીકળતી હોવાથી ચાલતો ગૃહ કે લઘુ ઉદ્યોગ છે. અહીં આશરે 250 જેટલા લઘુ યુનિટ આવેલા છે. સેનેટરી વેર્સ પ્રોડક્ટને લક્ઝુરિયસમાં ગણી લેવાની ભૂલ કરી 28% જેટલો તોતિંગ જીએસટી લાગુ કરેલ છે, જે ઉદ્યોગને અન્યાય છે અને તેને સમજવા માટે કારણો રજૂ કર્યા હતા, જેમાં થાનગઢનું સેનેટરી વેર્સ સસ્તું બને અને સસ્તામાં વેચાય છે. થાનગઢમાં સેનેટરી વેર્સના નામ નીચે રમકડા, અથાણાની બરણી, બાટલા જેવા ગૃહ ઉદ્યોગ પણ ચાલે છે. આ અંગે વિગતવાર રજૂઆત કરવા માટે પાંચાળ સિરામિક એસોસિએશન વિકાસ ટ્રસ્ટે દિલ્હી નાણામંત્રી અર્જુન મેઘવાળ સાહેબ, ગાંધીનગર ઉપ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ, સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલને રૂબરૂ રજૂઆત કરી હતી, પણ પરિણામ નહીં મળતા આ વિસ્તારનો સેનેટરી વેર્સ ઉદ્યોગ 1 જુલાઈથી અચોક્કસ મુદ્દત માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. એસોસિએશન દ્વારા સેનેટરી વેર્સ ઉદ્યોગ મરણ પથારીએ ન પડી રહે અને યોગ્ય ન્યાય મળે તે અંગે તેમના દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોમાં મીડિયા જગતનો પૂરતો સહકાર મળે તેવી અપેક્ષા પણ વ્યક્ત કરી હતી. અમારે એક તો લો કોસ્ટ સેનેટરીવેરની પ્રોડક્ટ છે, એમાં પહેલાં સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી હોવાથી 0% એક્સાઇઝ હતી, એટલે એક્સાઇઝ એક્ઝમ્પશન હતું. એ 0 માંથી સીધા જ 28% જીએસટી લાગુ પડવાથી 28% ટેક્સ અમારી ઇન્ડસ્ટ્રી સહન કરી શકે એમ નથી. આ માટે અમે બહુ નીચલા લેવલથી શરૂઆત કરી. અમારા જિલ્લા કલેક્ટરને અમે આવેદન પત્ર આપ્યું, અહીંયા વેટ કમિશનર જે કાઉન્સિલના મેમ્બર છે વાઘેલા સાહેબ, એમને આવેદન પત્ર આપ્યું અને આખી વાત સમજાવી. આપણા ફાઇનાન્સ મિનિસ્ટર નીતિનભાઈ પટેલ જે કાઉન્સિલના મેમ્બર છે, એમને પણ આ વાત અમે સમજાવીને આવેદન પત્ર આપ્યું. વિજયભાઈ રૂપાણી સાહેબને પણ આવેદન પત્ર આપ્યું. ત્યાં દિલ્હીમાં મનસુખભાઈ માંડવિયા થ્રુ અમે મેઘવાલ સાહેબને પણ આવેદન પત્ર આપી અને આ વાત સમજાવી છે કે આમાં 28% ન હોવો જોઈએ. આ લો કોસ્ટ સેનેટરી વેર છે, એટલે 5% જીએસટી હોવો જોઈએ. 28% જીએસટી એટલે સીધું જ 5%માંથી 43% એ જે જમ્પ માર્યો છે ને, એ જમ્પ આ લઘુ ઉદ્યોગ જે છે એ કોઈ દિવસ સહન કરી ન શકે એવું એક સામાન્ય માણસને પણ સમજાય. 15% તો પહેલા પણ હતું નહીં, અમને રિટર્ન મળતો હતો, હવે રિટર્ન નહીં આપે, રિફંડ નહીં આપે, ઇનપુટ ટેક્સ ક્રેડિટ નહીં મળે, ઇનપુટ ટેક્સ ક્રેડિટ હવે નહીં આપે, કારણ કે વેટ વેટ છે જીએસટી. રિક્વાયરમેન્ટ કેટલી છે કન્ઝમ્પશન? અમારે 900 થી 1,000 2 લાખ ક્યુબિક મીટર પર ડે. સંજીવ કુમાર રાજપૂતનો રિપોર્ટ, અમદાવાદ.